સ્વાધ્યાય 14.3 ઉપર જઈશું તો એમાં પ્રશ્ન એક છે આપણો કે કોઈ બે એવા અંકો જણાવો કે તેની રૈખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ બંને હોય તો એવા અંકો તો આપણે અહીંયા શૂન્ય લઈ લઈએ તો આપણે લઈ લઈએ પહેલાં અહીંયા લખીએ કે એવા બે અંકો શૂન્ય અને 8 છે કેમ કે જુઓ હવે જો આપણે શૂન્ય લઈએ બરાબર તો શૂન્યને આપણે આ રીતે ફેરવીએ કે આ રીતે ફેરવીએ તો એની પરિભ્રમણીય સમમિતિ કેવી હશે પરિભ્રમણીય રૈખિક સમમિતિ બંને આ પરિભ્રમણીય સમમિતિ થઈ અને હવે જો રૈખિક સમમિતિ બી લઈએ તો અહીંયા કેવું અસંખ્યમાં રૈખિક સમમિતિ અહીંયા મળે છે માટે એની રૈખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ એક જ છે તેવી જ રીતે જો 8 લઈએ તો 8ની રૈખિક સમમિતિ આ રીતે હશે તો એને આપણે ફેરવીશું તો 90 પછી 180 હવે આ રૈખિક સમમિતિ છે રૈખિક આ પરિભ્રમણીય રૈખિક અને હવે એની પરિભ્રમણીય સમમિતિ લઈએ પરિભ્રમણીય તો એને આ રીતે પણ આપણે ફેરવી શકીએ 90° ખૂણે પછી 180° ખૂણે બી ફેરવી શકીએ 270° ખૂણે બી ફેરવી શકીએ અને 360° ખૂણે પણ ફેરવી શકીએ પ્રશ્ન બીજો છે કે નીચેના દરેકમાં શક્ય હોય તો કાચી આકૃતિ દોરો હવે અહીંયા આપણને કીધું છે કે એકથી વધારે ક્રમની રૈખિક અને પરિભ્રમણીય બંને સમમિતિ હોય તેવો ત્રિકોણ તો તેવો ત્રિકોણ તો છે તો સમબાજુ ત્રિકોણ બરાબર એ કેવો ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ અહીંયા સમબાજુ ત્રિકોણ બનાવું છું એને આ રીતે પછી આ રીતે રૈખિક સમમિતિ હશે પછી એકમાત્ર રૈખિક સમમિતિ હોય પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય બરાબર રૈખિક સમમિતિ છે પણ શું છે પરિભ્રમણીય સમમિતિ નથી તેઓ કયો આવશે સમદ્વિબાજુ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ એને આપણે આ રીતે બનાવી શકીએ છીએ ધોરણ 7 ચેપ્ટર નંબર 14 સમમિતિ સ્વાધ્યાય 14.3 પ્રશ્ન નંબર 2 એનો ત્રીજો દાખલો એકથી વધારે ક્રમની પરિભ્રમણીય સમમિતિ હોય પણ રૈખિક સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ તો તેવો ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ આમાં શું છે એકથી વધારે ક્રમની પરિભ્રમણીય સમમિતિ છે બરાબર એને આપણે આમ ફેરવી શકીએ છીએ પણ રૈખિક સમમિતિ આમાં નથી પછી છે એકમાત્ર રૈખિક સમમિતિ હોય પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ તો તેવો છે સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ ત્રીજો છે પ્રશ્ન જો કોઈ આકૃતિમાં બે અથવા તો વધારે રૈખિક સમમિતિ છે તો શું પરિભ્રમણીય સમમિતિનો ક્રમ એક કરતાં વધારે વધુ છે જો અહીંયા આપણને ચોરસ જેવી આકૃતિ આપી છે અને એમાં બતાવેલું છે તો શું આવશે જવાબમાં કે હા હા આ આકૃતિમાં બે અથવા તો વધારે રૈખિક સમમિતિ છે તો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ એક કરતાં વધારે હોય હા તેનો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ એક કરતાં વધુ હોય
અહીંયા જો ચોરસમાં આપણને રેખિક ચાર સમમિતિ છે તો એની પરિભ્રમણીય પણ સમમિતિ કેટલી મળશે? ચાર. હવે ખાલી જગ્યા પૂરવાની છે કે આપણને એક આકારો આપ્યા છે એનો પરિભ્રમણ કેન્દ્ર, પરિભ્રમણ પરિભ્રમણ કેન્દ્ર, પરિભ્રમણ ક્રમ અને પરિભ્રમણ કોણ લખવાનું છે. તો ચોરસ, તો ચોરસમાં પરિભ્રમણ કેન્દ્ર શું હશે? તો વિકર્ણોનું છેદબિંદુ. એટલે આ જે બધા વિકર્ણો નીકળ્યા એ શું? અહીંયાથી, એટલે વચ્ચેથી જ એનું છેદબિંદુ. તો પરિભ્રમણ ક્રમ કેટલો હશે? ચાર, અને કોણ 90 અંશ. લંબચોરસમાં પણ વિકર્ણોનું છેદબિંદુ. પરિભ્રમણ ક્રમ હશે 2 અને પરિભ્રમણીય કોણ હશે 180 અંશ. સમબાજુ ત્રિકોણમાં વિકર્ણોનું છેદબિંદુ. એમાં પણ 2 હશે અને 180 અંશ હશે. સમબાજુ ચતુષ્કોણમાં આપણે જોયું, હવે સમબાજુ ત્રિકોણ છે. તો સમબાજુ ત્રિકોણમાં મધ્યગાઉનું છેદબિંદુ. એમાં 3 હશે અને અહીંયા હશે 120 અંશ. નિયમિત ષટકોણ, તો નિયમિત ષટકોણમાં વિકર્ણોનું છેદબિંદુ. છ અને 60 અંશ. વર્તુળમાં તો કેન્દ્રમાંથી જ હશે અને પરિભ્રમણ અસંખ્ય હશે અને દરેક ખૂણે. અર્ધવર્તુળમાં કેન્દ્ર, પરિભ્રમણનો ક્રમ 1 અને 360 અંશ. પ્રશ્ન 5 છે, એવા ચતુષ્કોણનું નામ જણાવો કે જેની રૈખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ બંનેનો ક્રમ 1 કરતાં વધારે હોય. તો તેવા આવશે ચોરસ, લંબચોરસ, સમબાજુ ચતુષ્કોણ. પ્રશ્ન 6 છે કે કેન્દ્રથી 60 અંશ ફર્યા પછી આકૃતિ તેની મૂળ સ્થિતિના જેવી જ દેખાય છે, બીજા કયા ખૂણાઓ માટે આવું થાય? તો બીજા કયા ખૂણાઓ હશે? તો 120 અંશ, 180 અંશ, 240 અંશ, 300 અંશ અને 360 અંશ. સાતમો પ્રશ્ન છે, નીચે આપેલા ખૂણાઓ માટે શું આપણે 1 કરતાં વધારે ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી શકાય? તો જુઓ 45 અંશ. તો આપણે શું કરવાનું છે કે અમે 360 અંશને 45 અંશ વડે નિશેષ ભાગી શકાય છે. માટે 45 અંશના ખૂણા માટે 1 કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી શકાય. પછી 70 અંશ. તો 70 અંશને 360 અંશને 70 અંશ વડે નિશેષ ભાગી શકાય નહીં. માટે 70 અંશના ખૂણા માટે 1 કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી શકાય નહીં.